અને તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોનો એક હિસ્સો છે. યસ, બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે. ઘણાને એવું મિથ છે, બે ત્રણ મિથ, કે એક તો જમીનમાં રોકાણ માટે બહુ બધા પૈસા જોઈએ. એ મિથ આપણે આજે ક્લિયર થઈ ગયું કે નથી જોઈતા પૈસા, નાના ઇન્વેસ્ટમેન્ટથી કરી શકીએ. સેકન્ડ, આજ સુધી બહુ ઓછા લોકો છે કે જેના પોર્ટફોલિયોની અંદર મેં લેન્ડ એઝ એ એસેટ જોયું હોય, રાઈટ. ઘણા લોકો એવું માને છે કે સ્ટોક માર્કેટ, રાઈટ, એ મારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે, રાઈટ. સ્ટોક માર્કેટમાં જો મારો શેર 10 વર્ષ માટે હોલ્ડ કરું છું ને, તો એ મારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો છે. પણ જો હું એને ટ્રેડિંગ કરું છું, તો એ તો સટ્ટો છે, ઇટ ઇઝ નોટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. ગોલ્ડ સિલ્વર બહુ સરસ વસ્તુ છે, રાઈટ. પણ ગોલ્ડ સિલ્વર હવે એટલી બધી ચમક નથી રહી કે જે આપણે જોરદાર રિટર્ન આપે. સ્ટીલ હું એવું માનું છું કે તમારો ટોટલ 100 રૂપિયાનો પોર્ટફોલિયો છે, તો એની અંદર 50 રૂપિયા ફ્યુચરિસ્ટિક લેન્ડ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, રાઈટ. રિયલ એસ્ટેટ હોવું જોઈએ, પણ ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. અગેન, એનું લોજિક એક જ છે કે એક્ઝિસ્ટિંગ રિયલ એસ્ટેટ, જે ડેવલપડ રિયલ એસ્ટેટ છે, એ તો રિટર્ન આપશે નહીં, એટલું 3-4% વધારે રિટર્ન નથી આપતું, તો તમને ફ્યુચરિસ્ટિક આપશે. એટલે ટોટલ પોર્ટફોલિયોનો એક ભાગ, અને મારી દ્રષ્ટિએ 50% પાર્ટ, એ ફ્યુચરિસ્ટિક રિયલ એસ્ટેટની અંદર હોવો જોઈએ, જેથી તમારો પોર્ટફોલિયો બેલેન્સ થશે. અને જો એ પોર્ટફોલિયો તમે 7-10 વર્ષ હોલ્ડ કરી શકતા હો, તો જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. અધરવાઇઝ 2-3 વર્ષ ઇટ ઇઝ નોટ એ ઇન્વેસ્ટમેન્ટ. એક આઈધર પાર્કિંગ ઓફ મની છે, અથવા તો એ સટ્ટો છે, અથવા તો તમે ચાન્સ લીધેલો છે. તો પોર્ટફોલિયોનો ટોટલ ભાગનો 50% હિસ્સો ફ્યુચરિસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ.